नमस्ते, हूँ धनंजय रावल अने आजे तमने प्रोजेक्ट नंबर 85 इलेक्ट्रॉनिक मेग्नोस्कोप कई रीते काम करे छे ए समझावा माटे उपस्थित थयो छू। अहींया तमे जोशो तो आ एक इलेक्ट्रॉनिक मेग्नोस्कोप छे अने ए माइक्रोस्कोप तरीके पण ओळखाय छे, पण आ इलेक्ट्रॉनिक छे अने ए એનું જે રિઝલ્ટ છે, એનું જે વિઝન છે, નોર્મલી આપણે સાદા માઇક્રોસ્કોપમાં આઈપીસથી જોતા હોઈએ છીએ, એના બદલે એ તમને કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર જોવા મળશે। એ કઈ રીતે કામ કરે છે તમને સમજાવું કે આ જે માઇક્રોસ્કોપ છે એ માઇક્રોસ્કોપની સાથે એક તમને સીડી આપવામાં આવશે। એ સીડીને તમારા એના જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરને તમારે તમારા કમ્પ્યુટરમાં લેપટોપ કે ડેસ્કટોપ પર તમારે એને આ સોફ્ટવેર તમારે લોડ કરવો પડશે અને લોડ કર્યા પછી એ તમને સ્ક્રીન ઉપર બતાવશે અને જ્યારે તમારે માઇક્રોસ્કોપનો યુઝ કરવો હોય ત્યારે માઇક્રોસ્કોપનું જે આ કનેક્શન છે એને તમારે યુએસબી પોર્ટમાં તમે નાખશો તો માઇક્રોસ્કોપની અંદર તમને અહીંયા એલઈડી ચાલુ થતી જોવા મળશે અને આ એલઈડી ઓબ્જેક્ટ ઉપર પ્રકાશ પાડવાનું કામ કરે છે અને એની ઇન્ટેન્સિટી તમે વધારે ઓછી કરવી હોય તો પણ તમે કરી શકો છો। અને ત્યાર પછી અહીંયા તમે જોશો તો તમારે કેટલું મેગ્નિફિકેશન જોઈએ છે, 50x થી માંડીને 1001 સુધીનું મેગ્નિફિકેશન પણ અહીંયા એ તમને કરી આપશે। એટલે તમારે કોઈ પણ ઓબ્જેક્ટની સામે આ માઇક્રોસ્કોપ તમારે લઈ જવાનું। આનું ખાસિયત એ છે કે સાદું જે માઇક્રોસ્કોપ છે એમાં ઓબ્જેક્ટ લેન્સ અને ઓબ્જેક્ટ વચ્ચે અંતર ઓછું હોય છે, પણ આમાં અંતર ખૂબ જ વધારે છે। તમે આને ગમે ત્યાં લઈ જઈને તમે એની ફોટોગ્રાફી તમે કરી શકો છો। તો તમે અહીંયાને ઓબ્જેક્ટ ઉપર લઈ જશો પછી તમે ફોકસ કરીને તમારે સ્ક્રીન ઉપર જોવાનું કે ક્લિયર દેખાય છે કે નહીં, અને ત્યાર પછી અહીંયા ક્લિકનું બટન આપેલું છે, તમે એને ક્લિક કરશો એટલે એ ઇમેજ છે એ ફોટો એનો પડી જશે અને એ તમારા કમ્પ્યુટરમાં સેવ થઈ જશે। તમે બાળકોને એક સાથે બતાવી શકશો કે આ ઇમેજ કેવી હોય, સાદા માઇક્રોસ્કોપથી આ આપણે કરી શકતા નથી, એટલે તમે જ્યારે જોડશો ત્યારે તમને સ્ક્રીન ઉપર આ રીતને તમને એક જોવા મળશે, પ્લીઝ કનેક્ટ ડિવાઇસ એમ કરીને તમને એક મેસેજ તમને મળશે, એટલે તમારું આ જોડાઈ ગયું છે। અને ત્યાર પછી તમે અલગ અલગ ઓબ્જેક્ટ ઉપર લઈ જાઓ તો તમે જોશો તો આમાં નાના નાના જે તાંતણા હોય છે વેલક્રોના, એ વેલક્રોના તાંતણા કેવા છે એ તમને અહીંયા મેગ્નિફિકેશન કરીને તમને બતાવે છે। એટલે આ ઇમેજ તમે તમારા કમ્પ્યુટરમાં સાચવી શકશો, તમે મેઇલ કરીને તમે બાળકોને ઘરે મોકલી શકશો અને બતાવી શકશો કે આજે સ્કૂલમાં શું કામ થયું, માઇક્રોસ્કોપ કેવી રીતે કામ કરે છે એ તમે ખૂબ જ સરસ રીતે બતાવી શકશો। તો આ જે ડિજિટલ માઇક્રોસ્કોપ છે, મેગ્નોસ્કોપ છે, એનો આ બેનિફિટ છે, તમે આનો ઉપયોગ ખૂબ સારી રીતે કરી શકશો અને માઇક્રોસ્કોપ ખરેખર કેવી રીતે કામ કરે છે એ તમે આનાથી બતાવી શકશો। આભાર।